દીપ કમ્પ્યુટરની આ ઇન્ટરવ્યૂ સિરીઝમાં ફરીથી બધાનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઇન્ટરવ્યૂ સિરીઝનો મેઇન ઉદ્દેશ એ છે કે જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, ખાસ કરીને ક્લાસ 3ની, તો ક્લાસ 3માં જે પણ આપણા સફળ થયેલ વિદ્યાર્થીઓ છે કે એમને એમની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી હતી, પ્લસ કઈ એક્ઝામોની અંદર એમને ક્લિયર કરી હતી, કેવી સ્ટ્રેટેજી રાખી હતી અને એ અત્યારે સક્સેસફુલ થયા છે. અને આની અંદર કેવું છે કે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો ઇન્સ્પિરેશન માટે જે નોકરી એક્ચ્યુઅલમાં જેમણે તૈયારી કરી છે અને જે અત્યારે જોબ કરે છે એમના તરફથી જે માર્ગદર્શન મળે એ બહુ જ આની અંદર મહત્ત્વનું છે. અને વિદ્યાર્થી મિત્રો, બધાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એ જોવાનું છે કે તમે જે છે કઈ વસ્તુ તમારે જે છે અપનાવવા જેવી છે, કે એમને અત્યારે સક્સેસફુલ થયા છો તો એ કઈ ટેકનિક છે કે જે એમને અપનાવી દી તો તમે પણ એ રીતે અપનાવી અને સફળ થઈ જઈ શકો છો. તો આજે આપણી જોડે છે ભાર્ગવભાઈ પ્રજાપતિ. તો પહેલા તો ભાર્ગવભાઈ તમને જે છે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો પણ. ભાર્ગવભાઈ, હમણાં જે એક્ઝામો હતી એની અંદર કેવા જઈએ તો આમ લાઇનસર એક્ઝામો, એટીડીઓ છે, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ત્યાં સુધીની બધી જ એક્ઝામો જે છે એમને ક્લિયર કરેલી છે, એટલે બહુ જ આની અંદર સારું કહેવાય કે અત્યાર સુધીની એક્ઝામોમાં સારી રીતે એવી રીતે સફળ થયેલા છે. તો ભાર્ગવભાઈ, પહેલાં તો તમારો જે છે પરિચય આપો, પછી આપણે આગળ ચર્ચા ચાલુ કરીએ. મારું નામ પ્રજાપતિ ભાર્ગવ કુમાર પ્રભુભાઈ પ્રજાપતિ છે. હું બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગામનો વતની છું અને મારો અભ્યાસ તરીકે ધોરણ 12 સાયન્સ, પછી મેં 3 વર્ષ કોલેજ કરી છે બીએસસી ફિઝિક્સ સાથે, અને મેં 4 વર્ષ કન્ટિન્યુ કોલેજ સાથે તૈયારી પણ કરી છે, અને મારી ફર્સ્ટ જોબ જીએબીમાં હતી. પછી મારી એટીડીઓમાં જોબ લાગી છે, દાહોદ કમિશનર કચેરી, દાહોદ તાલુકા પંચાયત ખાતે મારું પહેલું પોસ્ટિંગ. બીજી વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઘણા બધાને ભાર્ગવી પ્રશ્ન થાય કે આ એક્ઝામો, બીજી એક્ઝામો પાસ કરી છે તો હવે તમે કઈ રાખવા માંગો છો? હા, એવું પણ હતું સર, 2019માં પહેલી મેં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની આપી હતી કે જે સુપર ક્લાસ 3 હતી. આપણે ગૌણ સેવામાં 2 કે 3 જ એવી છે કે સુપર ક્લાસ 3 જોબો છે અને પણ બહુ સારી પણ છે. બરોબર. ને તેમાં મેં બહુ મહેનત કરી હતી, મારે 104 જેવા આવ્યા હતા અને 108 કે 109 અટકી હતી, એટલે થોડાક માટે રહી ગયા હતા. પછી મેં નક્કી કર્યું કે કરવી તો આપણે સુપર ક્લાસ 3 જ લેવી છે, પણ પછી વચમાં જે પણ આવી મેં બધીમાં તૈયારી કરીને બધામાં સારા માર્ક્સ લાવ્યા છે, જેમ કે બિન સચિવાલય 120 માર્ક્સ, 151 માર્ક્સ, 130 માર્ક્સ બધી આપી, પણ છેલ્લે પછી મારું સિલેક્શન એટીડીયુમ થઈ, પછી મેં એકની સીપીટી ના આપી જેથી કરીને બીજા વિદ્યાર્થીને હું ના નડું, કારણ હું સીપીટીમાં એટલો માસ્ટર હતો કે મારે 75 માંથી 75 હતા, એટલે હું ઓલરેડી નીકળી જતો, પછી ખોટી સીટો રોકાઈ જતી, એટલે પછી મેં બીજાનું ભવિષ્ય જોઈને ના કાપી. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ઘણા બધાને પ્રશ્ન થતો હોય છે, તો ભાર્ગવભાઈ બીજા જેટલા પણ અહીંના સ્ટુડન્ટો છે એમને સારી પોસ્ટ મળી છે એટલે બને સુધી સીપીટી નથી આપી, અથવા તો જે છે એમને વિડ્રોવલ કરવાના છે, એટલે એ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને આવતો હોય છે. હવે ભાર્ગવભાઈ, ખાસ કરીને તમે બહુ બધી આ રીતે એક્ઝામો ક્લિયર કરેલી છે, તો તમારું જે છે શરૂઆતનું કહેવાય કે શરૂઆત તમે અભ્યાસ ક્યાંથી શરૂ કર્યો હતો અને પછી તમે કેવી રીતે આની અંદર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્લિયર કરી બધી? શરૂઆત તો સર 2017થી મેં કરી છે, ડિસેમ્બર 2017થી, ત્યારે અમે ક્લાસ જોઈને કર્યા હતા. ત્યારે શરૂઆતમાં કઈ ખબર ન પડતી ક્યાંથી કરવું, અમને એક વિચાર આવ્યો કે કઈ ક્લાસ થી કઈક શીખવા મળે તો ક્યાંથી શરૂઆત કરીએ. ક્લાસમાં ગયા, 4 મહિના કર્યું, પછી શીખ્યા પણ થોડુંક મીડિયમ લેવલ શીખ્યા, પછી અમે અમારી રીતે એનાલિસિસ કર્યું કે આવું બધું સિલેબસ વાઇઝ હોય તો આપણે એના ટોપિક વાઇઝ બધું ઉઠાવીએ, ટોપિક વાઇઝ ઉઠાવી બુકલેટ તૈયાર કરી, પછી બુક્સો વસાવી અને પછી અમે અમારું મટીરિયલ તૈયાર કર્યું. હું અને મારો મિત્ર રવિન્દ્ર બારોટ પણ હતા અને અમે બંને સાથે તૈયારી કરતા, એનું મટીરિયલ અને મારું મટીરિયલ બંને અલગ જ હતા, જેથી કરીને કઈક મારામ જાણવા મળે તો કઈક એનામ જાણવા મળે, એવું બંને કન્ટિન્યુ તૈયારી કરતા. અને ખાસ કરીને હું જીસીઆરટી છે, એનસીઆરટી પણ વાંચતો, જીસીઆરટી અને પછી યુવા પ્રકાશન છે જેવા અક્ષર પ્રકાશન છે, ઇંગ્લિશ માટે, ગુજરાતી માટે, એ બધી બુક્સો વધારે લેતો. અને પછી પેલા શરૂઆતમાં એવી તૈયારી કરતો કે જેથી કરીને આખા સબ્જેક્ટ પૂરા થાય, આખો દિવસ એકનો એક સબ્જેક્ટ,
પછી એક સબ્જેક્ટ ક્લિયર થઈ જાય અને નોટ્સ બની જાય, પછી ક્લિયર. એવી રીતે 5-6 સબ્જેક્ટ ક્લિયર થાય, પછી જયારે વરે રિવિઝનનો વારો આવે એ રીતે પછી કન્ટિન્યુ થાય. અને ડેટ મારી દેતા કે છેલ્લે લાસ્ટ ટાઈમ આ ડેટે આપણે આ પૂરું કર્યું, એટલે આપણા માઇન્ડમાં આવે કે આને મહિનો થઈ ગયો એટલે હવે આનો વારો લઈએ. એવી રીતે પછી કન્ટિન્યુ મારી સિલેબસ વાઇઝ થતું, એટલે પછી મને કોઈ ક્વેરી ન રહેતી એમ કે આપણું રહી ગયું. બરોબર. પછી એક્ઝામ ટાઈમે આપણને દરેક પ્રશ્નોના જવાબ મળી જતા ઓટોમેટિક. પણ થાય ત્યારે કન્ફ્યુઝન પણ થતું, કારણ કે ઘણા બધા જવાબો આપવાના થાય ને, એટલે ત્યારે થતું, પણ મૂળ મેનેજ કરી લેતા એમ. એટલે વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવભાઈ પાસેથી એ પણ શીખવાનું છે કે તમે અમુક વિદ્યાર્થીઓ કેવું, ભાર્ગવભાઈ ખાલી ક્લાસ કરી નાખે, ક્લાસની અંદર પછી જે છે ને પાછળ કંઈ નથી કરતા, ખાલી શું કરે છે કે જે પણ બુકો હોય એને રીડિંગ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારનો સમય બદલાયો છે, બરાબર. એટલે તમે જે છે એક પોતાની શોર્ટ નોટ અને કેવાય એક સ્માર્ટ વર્ક કરવું પણ જરૂરી છે અત્યારે, કે ખાલી તમે ક્લાસ કર્યા તો ક્લાસ સિવાય બીજું કંઈક તમારી રીતે થોડું જે છે એનાલિસિસ કરી, રિસર્ચ કરી અને એક બનાવશો તો એ થશે. હવે ભાર્ગવભાઈ, ખાસ કરીને તમે બધાનું અલગ અલગ શેડ્યુલ હોય છે કે ટાઈમ ટેબલ બનાવતા હોય છે કે આપણે સવારે આ કરશું, બપોરે આ કરશું, સાંજે આ રાખશું, તો તમે જે છે તમારું શેડ્યુલ કેવી રીતે બનાવ્યું હતું? મારું શેડ્યુલ એવું હતું કે મારો 7-12 નો આખો ટાઈમ ટેબલ હતો. સવારે 7 થી કરીને રાતે 12 વાગ્યા સુધી એમાં 2-2 કલાક લંચ ના છૂટી જતા હતા, એટલે 10-12 કલાક રીડિંગ પાકું થતું હતું. બરોબર. સવારે 7-8 મારું કરંટ અફેર લાઈવ જ ચાલતો હતો, એક સેશન પતી જાય. 8-10 પછી મારું ગુજરાત અંગ્રેજી વિષય હતો કે જે સવારે આપણને અંગ્રેજી ઝડપી યાદ રહે, પછી બોરિંગ વિષય અંગ્રેજી જ છે કે જે આપણને બહુ કંટાળો આવે છે. પછી મેં સવારે સેશન માં લીધો, પછી 10-12 ગુજરાતી લઈ લીધું, પછી બ્રેક ટાઈમ, અને પછી 2 વાગ્યાથી કરીને 7 વાગ્યા સુધી જે મેઇન વિષય કે જે આપણે ઝડપી પૂરો કરવાનો છે. બરોબર. એ વિશે, પછી 8-9 લંચ ટાઈમ, ને પછી 9-12 માં ગણિત વિશે, અને પછી રાતે જે પણ કરવું હોય તમારે, તમને જે લાગે કે ભાઈ મારે પેપર સોલ્વ કરવું છે, મારે યુટ્યુબ ના વિડીયો જોવા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે પણ કરવું, એ બધું રાતે, દિવસે કઈ નહીં. બરોબર. શું આપણો એક રૂટીન મેનેજ થઈ જાય, એક્ઝામ ટાઈમ આવે એટલે આપણને સીધો એમ જ થાય કે આ ક્લિયર છે, આ ક્લિયર છે, આ ક્લિયર છે, બધું ક્લિયર છે, હવે આપણે ખાલી એક વાર રિવિઝન જ કરવાનું અને બધી હાઇલાઇટર વધારે કરવાની. બરોબર. એ જે ઝડપી આપણે મગજમાં આવે, અને મોક ટેસ્ટ આપશો તો તમને ઓટોમેટિક ખબર પડશે કે ના, હું સાચો તૈયારી, મારો પદ સાચો છે. બરોબર. એવી રીતે કરશો તો બહુ ફાયદો થશે. તો ભાર્ગવભાઈ આખું એમને જે છે 7 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધીનું આખું એમનું શેડ્યુલ બનાવેલું હતું. એમાં સવારના ટાઈમમાં એમને જે કહ્યું એ પ્રમાણે જે છે જીકે છે, એમાં યુટ્યુબના વિડીયો ખાસ કરીને પ્રિફર કરતા હતા. એના પછી બપોરના ટાઈમે એમનો જે મેઇન વિષય કે જે રાખ્યો છે તો એ પૂરો ના થાય ત્યાં સુધી, અને સાંજના ટાઈમે ખાસ કરીને મેથ્સ. અને આ ભાર્ગવભાઈ બહુ જ સારી બાબત કહેવાય કે સાંજના ટાઈમે ખાસ કરીને કેવું હોય કે વાંચવાનું મન ના થતું હોય, એવું થતું હોય છે, કંટાળાજનક લાગે, તો એમાં તમારે થોડું જે છે સારું એક્સ્ટ્રાઓર્ડિનરી કરો તો તમને વધારે એમ થાય કે ના કંઈક કરી એમ. પછી ઊંઘ પણ સારી આવે, આખો દિવસનો થાક લાગે ઉતરી જાય. એટલે સાંજે આમ કેવું હોય કે આપણે કોઈ વિષય વાંચતા હોય ભાર્ગવભાઈ, તો એવું થતું હોય કે આમ આપણે વાંચતા હોય ખરી, પણ આપણું જે છે ત્યાં કેવાય મગજ કામ ના કરતું હોય એવું થતું હોય. એટલે સાંજના ટાઈમે બને સુધી એવા વિષય લો કે તમને રસ પડે એમાં, એવા વિષય લેવા વિદ્યાર્થી મિત્રો એ જરૂરી છે. હવે તમે યુટ્યુબ પણ બહુ જ તમે જે છે પ્રિફર તમે કરતા હતા, તો ભાર્ગવભાઈ યુટ્યુબમાં ખાસ કરીને કઈ કઈ ચેનલોનું તમે જે છે એનાલિસિસ, અથવા તો તમારે જે છે કઈ ચેનલો વધારે તમે આગ્રહ રાખતા હતા એના વિશે જણાવો. યુટ્યુબમાં તો લિબર્ટીમાં રાખતો હતો, પછી હિન્દી માટે દ્રષ્ટિ આઈએસ રાખતો હતો, ભલે એનું લેવલ બહુ હાઈ છે પણ આપણા નોલેજ માટે બહુ ઉપયોગી. પછી ઇંગ્લિશ માટે પણ રાખતો, ગુજરાતી માટે, ગુજરાતી અને ગણિત મારું બહુ પાવરફુલ હતું એટલે મને એ સબ્જેક્ટમાં કઈ વાંધો, ઇંગ્લિશમાં થોડું બહુ રહેતો એટલે ઇંગ્લિશમાં હું વધારે ભાર આપતો. દરેકમાં ઇંગ્લિશમાં હું ન્યૂઝ પેપર છે, મને એમાં એમ કે રસ બેસાડતો કે ના આપણે નથી આવડતો એ જ કરવું છે, જેથી કરીને એક્ઝામ ટાઈમે એના માર્ક્સ ના કપાવા જોઈએ, 20 હોય તો 20 માંથી 19 આવવા જોઈએ. ને એ રીતે ને પછી કરંટ અફેર છે, પછી બંધારણ છે, એ દરેકની સિરીઝ પકડી લે અને એની નોટ્સ પણ બનાવતો. એવું નહીં કે વિડીયો જોઈને છોડી મૂકવાનો, એની નોટ્સ બનાવું, પાછી મારી નોટ્સમાં એડ કરું કે જે વધારે લાગતું એવું, અને પછી એ રીતે આખી મારી નોટ્સ તૈયાર કરું, પછી મારે કોઈ વિડીયો કે નહીં બુક્સ કશું જ નહીં, ઓનલી મારી નોટ્સ. બરોબર. એવી રીતે જે પ્રેફર કરતો હું. એટલે વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવભાઈ પાસેથી એ પણ શીખવાનું છે કે અમુક વખત કેવું હોય કે તમે ખાલી જે છે ગુજરાતનું જ જીકે, આપણે ગુજરાતનું જ કરંટ અફેર તૈયાર કરતા, પછી એવું થાય કે પૂછાઈ ગયું થોડું અપ લેવાનું, તો તમારી તૈયારી એટલી હોવી જોઈએ.
અને યુટ્યુબના માધ્યમમાં અત્યારે કરંટ અફેરમાં તો હિન્દીમાં જોવા જઈએ તો બહુ બધું છે, આપણે ગુજરાતીમાં કદાચ અમુક છે ચેનલો એ પણ સારું જ કરે છે, પણ હિન્દીમાં પણ જે છે તમે થોડું ઇમ્પ્રુવમેન્ટ કરશો તો સેમ જ સિસ્ટમ છે કે અમુક વખત લેવલ વધતું હોય તો એ સમય સાથે ચાલવું પણ જરૂરી છે. હવે ભાર્ગવભાઈ, ખાસ કરીને એટીડીઓની તમારી જે એક્ઝામની આવે તો એટીડીઓમાં તમે જે છે કેવી રીતે તૈયારી તમારી રિટર્ન એક્ઝામની આપીને એક્ઝામ સુધી તમારી કેવી સફર હતી એના વિશે જણાવો. એટીડીઓની 2019માં ભરતી આવી હતી અને એના સિલેબસમાં પણ બહુ સારું જ હતું કે ગુજરાતી અંગ્રેજી ને ગણિત ત્રણેયનો વિષયનો ભાર 90 માર્ક્સનો હતો અને 60 માર્ક્સનો જીકે હતો. બરોબર, જીકે તો બહુ બધું છે, એનો કોઈ પાર જ નથી. અને તમને એવું છે કે 60 માંથી 40 આવી શકે છે, એવું નથી કે 60 માંથી 60 જ આવે છે, બાકી 90 માંથી તમે વધારે લાવી શકો. મારે 90 માંથી 87 માર્ક્સ હતા, એટલે 3 માર્ક્સ જ કપણ્યા હતા, એ 2 ગણિત અને 1 અંગ્રેજી, બાકી બધા કમ્પ્લીટ હતા. બરોબર, એટલે પછી મારો ગોલ હતો કે મને 2 વિષય કમ્પ્લીટ છે, 1 અંગ્રેજી થોડુંક નબળું છે, તો પછી એના માટે આપણે થોડુંક પ્રયત્ન કરીએ તો પછી મારે આખા દિવસના દરમિયાન મારે 60% ભાગા 3 વિષય ઉપર હતો, 40% જીકે માં ચાલતો હું, અને જેથી કરીને રિવિઝન પણ થાય અને મોક ટેસ્ટ માં પણ હું ગુજરાત જીકે ના આવડે તો ચાલશે, બાકી એ સબ્જેક્ટ માં ના જોવા જોઈએ. બરોબર, એવી પ્રેફરન્સ થી ચાલતો જેથી કરીને મને એક્ઝામ ટાઈમે પણ એનો બહુ ફાયદો થયો અને અત્યારે પણ બહુ ફાયદો થાય છે એના વિશે. હવે ભાર્ગવભાઈ, ખાસ કરીને આપણે બુક લિસ્ટની ખાસ કરીને એક આવે છે કે તમે નોટ તો બનાવતા હતા, એના સાથે તમારું બુક લિસ્ટ કોઈ સ્પેસિફાઈ બુક હોય કે એને તમે પ્રિફર આ વિષય માટે આ છે આ વિષય માટે બધા અલગ અલગ રાખતા હોય, તમારું બુક લિસ્ટ કેવી રીતે? મારું બુક લિસ્ટમાં ગુજરાતી તરીકે સાહિત્યમાં યુવા પ્રકાશન હતું, હું મોટા ભાગને યુવાની બુકો જ વાપરતો કે જેથી કરીને લખાણ પણ સારું છે અને થોડું કલરિંગ આવતે આપણને મન પણ થાય કે ના વાંચવું છે. બ્લેક એન્ડ વ્હાઈટ આવતી એટલે મન ના થતું કે વાંચવું છે, એટલે અત્યારના જમાનામાં એમ કે થોડુંક એવું હોય વિઝ્યુઅલ દેખાતું હોય કે આવું છે તો આવું મગજમાં બેસે કે આવું કંઈક હશે ખરી. બરોબર, એવી રીતે થયું ને. પછી યુવા પ્રકાશન છે, અક્ષર પ્રકાશન છે, પછી લિબર્ટી છે, એવી રીતે બુકો વાંચતો. અને યુવામાં કરંટ અફેર તો હું યુવાનું ગુજરાતી માટે યુવા જ વાપરતો. બરોબર, અને આઈસી કરંટ પણ સાથે રાખતો જેથી કરીને આપણે શોર્ટમાં જોવો તો આઈસી અને લોંગમાં જોઈએ તો યુવા માટે. હવે ભાર્ગવભાઈ, હવે આપણે જે છે ગૌણ સેવાની એક્ઝામ કોઈ પણ હોય તો બીજું સ્ટેજ કે પહેલું તમારું કમ્પ્લીટ થઈ ગયું, બીજું છે હવે સીપીટીનું આવે છે, તો સીપીટીમાં જે છે તમારી એક્ઝામ બને સુધી જે જૂની મેથડ હતી બરાબર અત્યાર સુધી ત્યાં એ છેલ્લી એક્ઝામ હતી, એના પછી આ નવી પેટર્ન ચાલુ થઈ. તો તમે જે છે ખાસ કરીને અમારા માટે પણ ગૌરવની વાત છે કે ભાર્ગવભાઈએ આજે એટીડીઓમાં છે 75 માંથી 75 પૂરેપૂરા માર્ક્સ લાવેલા છે, એટલે કે પોઈન્ટ માર્ક્સ પણ કટ નથી થયા. તો પહેલા તો ભાર્ગવભાઈ એ કે આપણે 75 માંથી 75 તમે લાયા છે તો તમે કઈ કઈ બાબતો ધ્યાન રાખી હતી કે એના લીધે તમારે પૂરેપૂરા માર્ક્સ આવેલા છે? સર, મારી દીપમાં તો આ બીજી જર્ની હતી, પહેલી જર્ની 2019 બિન સચિવાલયમાં 120 માર્ક્સ થયા, એટલે મારા બનેવીનું કેવું હતું કે આપણે દીપમાં મેં પણ જોઈન કર્યું છે, હું પણ સક્સેસ ગયો, એટલે તમે પણ જાઓ, ત્યાં પણ બહુ સારું છે. એટલે હું જ્યારે આવ્યો હું પણ મારા 3 મિત્રો સાથે આવ્યા છે અને સ્ટાર્ટિંગમાં કમ્પ્યુટર ઉપર હાથ બેસાડે એટલે 6 થી 7 ઉપર સ્પીડ જ ન જાય, ત્યારે તો એવું જ થતું કે આના કરતા તો રાઇટિંગ હોય તો સારું હતું કે આપણું સારું, આ તો બહુ કાઠું કામ છે, એટલે એવું લાગતું. પણ સાહેબ એવો મંતવ્ય હતો કે નહીં કંઈક કરો, આ જ તમારું છે, ને મગજમાં પણ બેસાડી જો આ નહીં કર્યું અત્યારે નહીં તો કંઈ નથી. એટલે પછી ધીમે ધીમે વર્કઆઉટ કર્યું, પછી રાતે 7-8 કલાક મહેનત કરતા ઓનલી ફોર પેજ. પહેલા તો એવો ટ્રાય હતો કે સ્પીડ લાવો, સાહેબનું પણ એવું કહેવું હતું, તમારું પણ કે સ્પીડ લાવો તો જ તમે બધું કરી શકશો. એટલે સ્પીડમાં મેન્ટેન કર્યું. મારી લાસ્ટ સીટ 26ની ગઈ છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં 17ની રહી છે. બરોબર, મને વિશ્વાસ હતો કે ભલે ઓછી સ્પીડ રહી તો પણ મારું એક્ઝામ ટાઈમે પરીક્ષા પૂરી થઈ. બરોબર, પણ એ ટાઈમે એક્ઝામ રદ થઈ એટલે પછી પૂરું થયું. પછી મારે એટીડીઓમાં 130 માર્ક્સ જેવું થયું છે, એટલે ફરી હું પછી તમારા એજ્યુકેશનમાં પાછો આવ્યો છે ને, ફરીથી મેં નવા ક્લાસીસ કર્યા અને ત્યારે તો મારી સ્પીડ 15-16ની એવરેજ આવતી નહીં. પછી થોડું એમ કરીને પછી મેં ખાસ કરીને એક્સેલમાં વધારે ધ્યાન રાખીએ કે એક્સેલમાં એવું થાય છે કે આપણે જે મૂકીએ છીએ એનો જવાબો ક્યારેક ખોટા પણ આવી જાય છે. અને હવેની મેથડ તો એટલી બહુ અઘરી થઈ ગઈ છે ને કે એક્સેલમાં પહેલાં તો આપણે ડાયરેક્ટલી કોડવર્ડથી કરી શકતે, હવે તો એને પરફેક્ટલી લખ્યું છે કે આ રીતે જ કર. પહેલા એવું નતું કે તમારે જે મેથડ અપનાવવી, એટલે હવે બહુ અઘરું થતું ગયું છે. એટલે આપણે સીપીટીમાં બહુ ધ્યાન રાખવું જોઈએ છે અને તમારો ખૂબ ખૂબ આભાર કે મને પણ આટલા સ્ટેજ સુધી પહોંચાડ્યો અને 75 માંથી 75 માં તમારી પણ
મહેનત બહુ હતી. હવે રાતે પણ તમને મેસેજ કરતો વોટ્સએપમાં કે સાહેબ આ ક્વેરી છે મારી સોલ્વ કરો, તમે બહુ શાંતિથી જવાબ આપતો અને મને પણ બહુ સંતોષ થતો. જેથી મારા મિત્રોને પણ હાલ પણ હું કહું છું કે કોઈ પણ જાઓ તો ગુજરાતમાં ડીપ એજ્યુકેશનમાં જ જજો, ત્યાં અમને ભવ્ય સફળતા તમને ત્યાંથી જ મળશે. તો એમને જે 75માંથી 75 વિદ્યાર્થીઓ માર્ક્સ લાયા છે, તો ઘણા બધા અમુક જે છે ને અમુક એક્ઝામો એવી હોય છે કે બધાનું લેવલ અલગ અલગ હોય છે, બરાબર. એટલે અત્યારે પણ કેવું કે ગૌણ સેવા લે છે, હવે લેવલ અપ કરી નાખ્યું છે. એના સિવાય બીજા ડિપાર્ટમેન્ટ લેતા હોય તો અમુક વખત અપ લેવલ પણ જશે અને ઇઝી લેવલ પણ જશે. પણ તમે જે છે અમુક એક્ઝામોમાં એવું હોય છે કે સ્પીડ તમારી હોય પણ થોડું લેવલ વ્યવસ્થિત રાખો તો તમે પણ મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો. એટલે એ રીતે છે. અને શરૂઆતમાં તો કેવું કોઈ પણ હોય, ભાર્ગવભાઈની વાત કરો કે બીજા જેટલા પણ સ્ટુડન્ટો, સ્પીડ ઓછી જ હોય છે પણ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ જે છે થતું હોય છે. ખાસ કરીને તમે જે છે પ્રેક્ટિસ સીપીટીની તો સારી રીતે તૈયારી કરી, હવે એક્ઝામની અંદર સીપીટી આપણા આપવા જઈએ ત્યારે ઘણા બધાને આમ ગભરાઈ જાય અથવા તો માહોલ જ એવો હોય છે કે એના લીધે એવું થાય કે આપણે જે શું થાય છે. તો એ વખતે તમે સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરી હતી? હા, એવું છે કે જ્યારે આપણે ત્યાં જઈએ છીએ એટલે માહોલ એવું લાગે કે 30-32 વાળા સ્પીડના છે, આપણી આવતી હોય 26-27. આપણે તો બહુ ટેન્શન કે આપણું પેપર છે રહી જવાનું છે, અને લેખિતમાં પણ બહુ ઓછા હોય, સાથે સાથે હોય ઇન કેસમાં વધી જાય પણ મોટા ભાગે કટ ઓફ ઉપર જ પાસ થતા હોય. આપણને એવી આશા હોય કે આપણે નોકરી મેળવીશું, ત્યાં જઈએ ને પછી માહોલ પણ એટલો હોય, સાઈડમાં પણ એટલા બાજુમાં ઠક 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 થતું હોય ને આપણે ટેન્શનમાં આવી જઈએ કે બહુ આરે સ્પીડ આપણે ઓછી અને કંઈક રહી ગયું તો એવું કશે તો બહુ લોસ જશે. પણ એક વસ્તુ છે કે આપણે બહુ ત્યાં મગજને સ્ટ્રેસ નહીં આપવાનો, પેપર એક વાર બે વાર શાંતિથી વાંચી જવાનો. તમને જે અનુકૂળ આવે કે ભાઈ મારે આ લખવું, ગુજરાતી ટાઈપિંગ કરવું છે, ઇંગ્લિશ ટાઈપિંગ કરવું છે, એનાથી શાંતિથી કરવાનું અને બે વાર વાંચી લેવાનું. કે ભલે જે થયું હોય એવું નથી કે 100માંથી 100 જ પૂરા કરીએ, 90 થયા તો 90 પરફેક્ટ લાવો, 90માંથી ઓછા ના થવા જોઈએ. એટલે મારો ગોલ પણ એવો જ હતો, મારે 75 નું હતું, 70 થશે તો પણ ચાલશે પણ પૂરેપૂરા થવા જોઈએ, બરોબર, જેથી કરીને તમારો કોઈ કટ ઓફ ન થાય. અને મારી મેથડ તો પહેલથી જ એવી હતી કે હું જેવું પેપર આવે એવું પહેલથી જ શરૂ કરતો, એવું નહીં કે આ પેલું આ પેલું આ, પણ એવું ખરી ચોક્કસ કે એક્સેલમાં થોડું ટેન્શન રહેતું કે જવાબો ખોટા ને એની શક્યતા ઘણી રહેતી, પણ આપણી મેથડ સારી હશે તો આપણે 100% સાચી જ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવા જાઓ તો થોડો કોન્ફિડન્સ પણ રાખવો જરૂરી છે. આજુબાજુ વાતાવરણ એવું હોય તો તમને એવું થોડું લાગે પણ ખરી, પણ તમારે જે છે થોડું માનસિક સંતુલન રાખીને પ્રેક્ટિસ કરશો તો તમારે ઇમ્પ્રુવમેન્ટ જે છે સારી રીતે એક્ઝામ તમે આપી શકશો. બીજું ભાર્ગવભાઈએ કીધું એ પ્રમાણે કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં ભાર્ગવભાઈ જોયા છે કે અમુક 75માંથી 75 પૂરું કરી નાખે પણ આમનો માર્ક્સ જુઓ તો પછી 60 હોય, 60 હોય, એટલે કે 100 માર્ક્સ નહીં. એમાં સિનિયર ક્લાર્કમાં ના ક્લાર્કમાં બહુ થયું છે કે 100 માર્ક્સનું એટેન્ડ કર્યું પણ આમ માર્ક્સ જુઓ તો 70 હોય અને અમુકે 90 માર્ક્સનું એટેન્ડ કર્યું છે તો એને 85 છે. એટલે એ વસ્તુ પણ બહુ ધ્યાન રાખવા જેવું છે કે તમે એટેન્ડ કરી નાખો છો પૂરેપૂરું પણ માર્ક્સ નથી આવતા. એનું કારણ એ છે કે તમે નાની નાની ભૂલો કરી હોય, ચોકસાઈ ના રાખી હોય ટાઈપિંગમાં, તો એના લીધે એ થતું હોય છે. હવે ભાર્ગવભાઈ ખાસ કરીને આજે બધા તૈયારીઓ કરે છે તો તમારે તો બહુ બધી એક્ઝામો પાસ કરેલી છે, તો એ વિદ્યાર્થીઓને મોટિવેશન મળે એ વિશે તમે એમને જણાવો વિદ્યાર્થીઓને. મોટિવેશનમાં તો એવું છે મિત્રો કે આજના જમાનામાં જો સરકારી જોબ નહીં હોય તો બહુ જ રહેવું બહુ મુશ્કેલ થાય છે, કારણ કે સામાજિક દ્રષ્ટિએ ફ્રેન્ડ સર્કલમાં અને તમને ખુદને પણ એવું થશે કે યાર હું કંઈ કરતો નથી એવું લાગશે. તો જેથી કરીને આપણે સરકારી નોકરી મેળવવી જ પડે અને એના માટે એક સારો સ્ત્રોત પણ જુએ છે, માર્ગદર્શન ગાઈડલાઇન્સ બધું જરૂરી છે. અને મારા મિત્રોને સર્કલમાં 12-13 મિત્રો હતા અને હાલ 1-2 સિવાયના બાકીના બધા ગવર્મેન્ટ, એટલે અમે એકબીજાને કહી શકીએ કે ભાઈ તું કોન્સ્ટેબલ છે, તું અહીં છે, અમે અહીં છીએ, તો આપણે બધા મિત્રો મળીને કંઈક કરીએ તો એવું ખુશી થાય એમ. તો મિત્રો આજના જમાનામાં આપણે ભલે એવું લાગશે કે ભાઈ હું કંઈ કરતો નથી, કંઈ કરતો નથી, 1-2-5 પણ વર્ષ નીકળી જાય છે, 30-30 વર્ષ પણ જે જોબને રહી જાય છે. મારી સાથે એટીડીઓ 33 વર્ષે લાગ્યો છે, 33 વર્ષે, પણ એને એને સ્ટ્રગલ કર્યું, બહુ સ્ટ્રગલ કર્યું. ફેમિલીમાં થોડુંક પ્રેશર પણ હતું કે થોડુંક મીડિયમ લેવલ હતું અને બીજી ખાસી બધી નોકરી કરી પણ કંઈ સફળતા ન મળે ને એના લીધે સામાજિક દ્રષ્ટિ પણ એને બહુ અસર થાય છે. તમારા મેરેજમાં એ બધી ઇફેક્ટ કરે છે કે તમે ન થાય, વિલંબ થાય, અને એવા દ્રષ્ટિએ તમારે ખૂબ સારી મહેનત કરવી જોઈએ. અને જે રૂટીન ટાઈમ છે એ પણ સેટ કરવો જોઈએ કે ભાઈ આપણો પહેલો સિલેબસ જુઓ, આપણો ગોલ નક્કી કરો કે ભાઈ મારે આ બનવું છે તો બનવું છે. પછી એવું નહીં કે ભાઈ તલાટી આવે
ચાલો ડીવાયએસઓ આવી તો ડીવાયએસઓમાં જઈએ તો શું થશે કે તમારો સિલેબસ પણ પૂરો નહીં થાય અને તમે પાસ પણ નહીં છો, અને પાસ કદાચ ઇનકેસ થઈ ગયા તો પછી મેન્સમાં નહીં લડી શકો. એટલે પછી એક સેટ કરવો પડે. મેં પણ એક જ સેટ કર્યો હતો કે પહેલું મારે એ ટીડીઓ જ બનવું છે, પછી હું જે કરું એ કરીશ. બરોબર. એટલે તો શું હોય તો તમને સારા માર્ક્સ મળશે અને બધી રીતે સફળતા મળશે. અને દરેકમાં નોકરીમાં બબે સ્ટેજ હોય છે, લેખિત હોય છે અને સીપીટી હોય. એ લેખિત પતી જાય પછી તમારું સીપીટી ચાલુ થાય, અને સીપીટીમાં પણ જેટલી બહુ મહેનત જોઈએ છે એવું નથી કે બધું થઈ ગયું છે. ઓલામાં મગજનું કામ જોયું તો આમાં હાથનું કામ જોઈએ છે. જેટલું સ્પીડ વધારે, એક્યુરેસી વધારે, એટલા માર્ક વધારે. અને એ પણ આપણે માટે જ્યારે એમ કે હવેનું બહુ લેવલ થઈ ગયું છે, અપ થઈ ગયું છે સીપીટી માટે, કે જેથી કરીને આપણે સ્પીડ અને એક્યુરેસી બંને જાળવવી પડશે. 100% સ્પીડ અને 100% એક્યુરેસી જશે તો જ આપણે એમ કે પરીક્ષા ભલે 100 માંથી 100 નથી લાવવાના, પણ 95 તો લાવી શકીએ ને, કે જેથી કરીને આપણે કટ ઓફ ઉપર પાસ થયા હોય, કે જે એને આપણે થોડોક ટેકો મળે, કે જેથી કરીને આપણા મેરિટમાં સારા રેન્કમાં પાસ થયો તો આપણો સારો ડિપાર્ટમેન્ટ મળે. આપણે એવું જ વિચારવાનું કે એક લેવલ પૂરું થયું તો હવે આપણે બીજું ડિપાર્ટમેન્ટ માટે લેવલ પસંદ કરશું, કે જે આપણું મેઇન સીપીટી છે. સીપીટી જેટલું સારું હશે એટલો ડિપાર્ટમેન્ટ સારો હશે. અને બાકી જોવા જઈએ તો જેટલી સુપર ક્લાસ 3 આવશે જોબો, એનામાં તો સીપીટી જ મહત્વનું ગણાશે. કારણ કે તમે ઓલું લેવલ તો પૂરું કરી દીધું, એમાં તો બધા સરખા થઈ ગયા, પછી જે નિર્ધારિત થશે સીપીટી ઉપર થશે અને એના ઉપર રેન્ક જશે. અને એ એટલી જોબો ઓછી આવે છે કે એમાં આપણે બહુ મહેનત કરવી પડે છે, અને જે રૂટીન મહેનત કરશો તો બહુ સારું થશે. સરસ. તો ભાર્ગવી પાસેથી બહુ જ વિદ્યાર્થી મિત્રો જાણવા મળ્યું છે કે અત્યારનો સમય એવો છે કે અમુક તકલીફો પણ આવશે, વિદ્યાર્થી જીવન છે, અને અમુક બધા જેટલા ભાર્ગવભાઈની વાત કરીએ તો એમને નિષ્ફળતાઓ મળી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ નિષ્ફળતા શરૂઆતમાં મળશે, પણ એમાં જે છે તમારી કચાશ ક્યાં બાકી રહી જઈ છે, કે કયા જે છે અથવા વિષય કયા વિષયમાં તમારી ઉણપ રહી ગઈ છે, તો એને તમે પૂરું કરી અને તમે વધારે પ્રયત્ન કરશો તો તમે પણ સફળ થઈ શકશો. બીજું ભાર્ગવભાઈ, ખાસ કરીને માતા પિતાનો આપણો જે છે રોલ એ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા સામાજિક કુટુંબમાં જેટલા પણ મેમ્બર હોય, બીજા જે છે આપણા વિદ્યાર્થી મિત્રો પણ, એમનું પણ ખાસું યોગદાન હોય છે. તો તમારે વિદ્યાર્થીઓનું અને માતા પિતાનું કેવો સપોર્ટ હતો? મારા પિતા છે એક પ્રાઇવેટ નોકરી કરે છે અને એમનો પગાર ધોરણમાં બહુ ઓછો છે, એટલે મને 12 પછી મેં થોડું પણ વિચાર કર્યો કે હું પણ પ્રાઇવેટ કરું. પણ એમનું જે સોશિયલ વર્ક જોઈ અને મને પણ એવું થયું કે વર્કલોડ બહુ છે, પણ વેતન એટલું નથી આપતી નોકરીઓ કર્મચારીને, અને શોષણ બહુ કરે છે. એટલે મને એક જ હતું કે તારે કે ગમે એટલું ભણવું હોય ભણ, બાકી પ્રાઇવેટમાં તો ન જાવ તો, કે બાકી મારા જેવી હાલત થશે કે ભલે ભલે 5 વર્ષ તારે નીકળી જશે તો હું તને કઈ નહીં કહું. એટલે ફેમિલી સપોર્ટ બહુ સારો હતો અને હું ઘરમાં એકનો એક જ હતો, એટલે બીજો કોઈ ભાઈ પણ નતો, એટલે જે જવાબદારી મારી બનતી હતી. અને મેં કીધું જો મને જો સારી નોકરી હશે તો હું મારા ફેમિલીને પણ ઊંચો લાવી શકીશ, કે જે અત્યારે એમ કે થોડીક મીડિયમ ચાલે છે તો એમ કે સારું લેવલ થશે. અને ફ્રેન્ડ સર્કલમાં તો હું 12 પછી પાટણમાં 3 વર્ષ કર્યું, એટલે ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું મળ્યું. અને બહુ બધાએ તૈયારી વાળા જ હતા મોસ્ટ ઓફ, અને અમે બધાને મીટિંગો ચર્ચા ચા ઉપર જ ચર્ચા થતી. 8 થી 9 બે કલાક સેશન એવું જ રાખી કે બધા મિત્ર સાથે ચા પીતા જઈએ ને એકબીજાના પ્રશ્નો ઉઠાવતા જઈએ, જેથી કરીને એકબીજાને નવું નવું શીખવા મળે. અને એવું પણ લાગે કે આનું લેવલ આપણાથી હજી અપ છે તો આપણે પણ મહેનત કરવી જોઈએ. એટલે એ મૂળ થોડું કોન્ટ્રોવર્સી થાય તો જ તમને એવું થાય કે ના આપણે કંઈક છીએ. બરોબર. એટલે એવું કરશો તો ઘણો ફાયદો થશે. અને મૂળ બધાનો સપોર્ટ સારો હતો કે જેથી કરીને આપણે ઝડપીથી ઝડપી સફળતા મળી. મને 24 વર્ષે સફળતા મળી ગઈ છે. મારે 1 વર્ષ જીબીમાં થયું છે અને હું એટીડીએમાં હવે થઈ ગયો છું, એટલે હવે શાંતિ છે બધી. તો બહુ જ સારું જે છે માર્ગદર્શન આપ્યું છે ભાર્ગવભાઈ, અને તમે હજુ બહુ આગળ પ્રગતિ કરો એવી અમારા તરફથી શુભેચ્છા. તો વિદ્યાર્થી મિત્રો, જે ભાર્ગવભાઈ પાસેથી ખાસ કરીને શોર્ટમાં આપણે જો બધું જ એનાલિસિસ કરીએ તો એક તો તમારે જે છે કહીએ તો એક શોર્ટ નોટ પોતાની રીતે એક બનાવો, બીજું જે છે વિદ્યાર્થી મિત્રો સાથે એક ચર્ચા વિચારણા કરો, બીજું યુટ્યુબની અંદર જે છે ટાઈમ મળે તો અમુક જે છે સેશન એવું રાખો કે એની અંદર સ્પેસિફિક યુટ્યુબનો ઉપયોગ કરો, બરાબર, એમાં પણ લિમિટેડ, બહુ વધારે પણ નહીં. બહુ વધારે ઉપયોગ કરવા જાવ તો આખો દિવસ અમુક એવું કરતા હોય છે કે ઘણા બધા આમ જોઈ નાખે અને પછી ટાઈમ પસાર ક્યાં થયો હોય તો ખબર નથી, ના પડે. એટલે એ રીતે તમે જે મેનેજમેન્ટ રાખશો તો તમે પણ સફળ થઈ જઈ શકો છો. તો ભાર્ગવભાઈ, સરસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપ સાહેબ શ્રીનો પણ બહુ ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીં દીપ એજ્યુકેશનમાં પ્રથમવાર મારા ઇન્ટરવ્યૂ તરીકે બોલાવીને પણ
મને બહુ આનંદ થયો. બસ ફરીથી હું તમને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. થેન્ક યુ.